તુલસીના છોડ અને તેની માંજરીનો ઉપાય બધી જ સમસ્યાઓનું 24 કલાકમાં ચમત્કારી અસર જાણો તેનું રહસ્ય। શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ। મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું તુલસીના છોડ અને તેની માંજરીનો ઉપાય 24 કલાકમાં ચમત્કારી પોઝિટિવ અસર। આપણા ઘરમાં જે તુલસીનો છોડ છે, જેને આપણે તુલસી માતા કહીએ કહીને પૂજા કરીએ છીએ, આ તુલસી શ્રી વિષ્ણુ ભગવાનના મહાપ્રસાદ જનની, આરતી મહાપ્રસાદની જનની અને સર્વ સૌભાગ્ય આપનારી છે। આજે વ્યાધિ ઉપાધિ હરનારી એવા તુલસી માતાની દેવીને આપણે વંદન કરીએ છીએ। આપણે સૌ તુલસીને અત્યંત પવિત્ર માનીએ છીએ। ગંગા ગાયત્રી, ગાય માતા તથા તુલસી ગુરુ એટલા પવિત્ર છે કે તેનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપનો નાશ થાય છે। તુલસીનો છોડ ગરીબ હોય કે અમીર હોય, સર્વના ઘરમાં જોવા મળે છે। શાસ્ત્રોની સાથે તુલસીનો છોડ ઘરમાં રાખવાની છે મહત્વતા બતાવવામાં આવી છે। તેની સાથે વૈજ્ઞાનિક કારણો પ્રમાણે પણ છે તંદુરસ્તી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તુલસીનો છોડ છે। તુલસીનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં પણ કામ લાગે છે। ઘરના આંગણામાં તુલસી હોય તો કહેવાય છે કે રોગના કીટાણુ જે છે તે દૂર થાય છે, પ્રવેશ કરી શકતા નથી। એટલા માટે પહેલાના સમયમાં ઘરના આંગણામાં તુલસીને રોપવામાં આવતો હતો, પરંતુ અત્યારે ઘરની અવ્યવસ્થા એવી થઈ રહી જ નથી અને ફ્લેટની દુનિયાની છે, માટે આપણે જે તુલસીનો રોપ ઘરના આંગણા પાસે ના હોય રહે તે સંભવ નથી, પરંતુ છતાં પણ આપણે ઘરમાં તુલસી જરૂર વાવીએ છીએ। એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન 14 રત્નો નીકળ્યા હતા, તેમાં એક અમૃત પણ હતું। તે અમૃતની એક બૂંદ એક ટીપું પડ્યું, એમાંથી જ તુલસીનો છોડ ઉત્પન્ન થઈ છે। એટલા માટે જ તુલસીના રોગમાં અમૃતમય ગુણ છે, જે આપણા રોગને નાશ કરે છે, આપણા ઘરમાંથી રોગના કીટાણુને પણ મટાડે છે। તુલસીના છોડને પવિત્ર એટલા માટે પણ માનવામાં આવે છે કે ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુના સમય દરમિયાન તુલસીનું પત્ર ચડાવીને જ પૂજા સંપન્ન થાય છે। ચાહે સત્યનારાયણ કથા હોય કે પછી એકાદશીનું વ્રત હોય, ભગવાન વિષ્ણુના કોઈ પણ મંદિરોમાં પણ તુલસી પત્રનો ઉપયોગ અગત્ય થાય છે। તુલસી પત્રના ઉપયોગથી વગર ભગવાન શ્રી નારાયણ હરિને ભોગ સમર્પિત થતો નથી, માટે તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં ચડાવવાથી પાપો નાશ થાય છે। એટલા માટે પણ તુલસી મૈયાને પવિત્ર માનવામાં આવે છે। તુલસીના રોગને લાભદાયક એટલા માટે પણ માનવામાં આવે છે કે તેમાં ઘણા ફાયદાઓ છુપાયેલા છે। આપણા પુરાણ કાળથી જ તુલસી માતાજીના છોડની પૂજા આપણે ઘરે ઘરોમાં થાય છે। હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જણાવેલું છે કે તુલસીનો છોડ આદરણીય પવિત્ર છે, દેવીનો જ દરજ્જો તુલસીના છોડને આપેલો છે અને તુલસીનો છોડ છે તે માતાની છે, આપણી રક્ષા પણ કરે છે, માટે સ્વાસ્થ્યવર્ધક એવા તુલસીના રોગને આપણે માતાનો દરજ્જો આપ્યો છે। આ ઉપરાંત વૈષ્ણવ તુલસીની કંઠી માળા પણ ગળામાં ધારણ કરે છે। કહેવાય છે કે ગળામાં તુલસીની કંઠી ધારણ કરવાથી પાપો નષ્ટ થાય છે અને અશુદ્ધિ છે નકાર
सकारात्मक एनर्जी छे तेनाथी रक्षा प्राप्त थाय छे। अने आ उपरांत पण तुलसीनी महत्ता एटली छे के मरण समये जो तुलसीनो पत्र मोमां राखवामां आवे, तुलसीनी कंठी एणे धारण करेली होय छे, मृत्यु पामवा रह्यो छे, ते जीव तो पण तेने मोक्ष मळे छे। अने ज्यारे मनुष्य देहने बाळवामां आवे छे स्मशानमां, अत्यारे तुलसीनी लाकड़ीनो के चंदननो उपयोग करवामां आवे तो पण ते व्यक्तिनो अधिकारी बने छे, एवी महत्ता छे। तुलसीना छोड़ने तुलसीना लाकड़ीनी अने तुलसीनी मंजरी पुराणमां कहेवायुं छे के जे घरमां तुलसीनी नित्य पूजा थाय छे त्यां श्रीनारायण लक्ष्मी बधीनो वास रहे छे। माता लक्ष्मीजीनी कृपाथी ते घरमां धन भाग्यनी कदी कमी रहती नथी, नकारात्मक शक्तिनो प्रभाव पण दूर थाय छे अने आर्थिक रीते पण सद्धर थाय छे। कहेवाय छे કે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને બદલીને તેને પથારીને નવો તુલસીનો છોડ તુરંત જ વાવવું જોઈએ, જેથી સમસ્યા દૂર થાય। સમસ્યાથી બચવા માટે તુલસી માતાજીના છોડની વિશેષતાથી પણ લેવી જોઈએ। કહેવાય છે કે તુલસી માતાજીની પૂજા કરતા હોય ત્યાં સાથે કાળા ધતુરાનો છોડ વાવવામાં આવે તો શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય છે। તુલસીનો છોડ ધતુરાની સાથે લગાવવાથી બે ઝાડને પાણી અથવા કાચું દૂધ અર્પણ કરવાથી, કાચું દૂધ એટલે કે એક ચમચી કાચું દૂધ અર્પણ કરવાનું હોય છે, તો કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની એમ ત્રિદેવની પૂજા અર્ચનાનું ફળ મળે છે, તેટલું જ ફળ પ્રાપ્ત થાય છે। આર્થિક સમસ્યા અન્ય સમસ્યામાંથી મુક્તિ મળે છે। તુલસીમાં પણ બે પ્રકાર છે, શ્યામ તુલસી અને રામા તુલસી। કહેવાય છે કે ગુરુવારના દિવસે શ્યામા તુલસીના પત્ર તોડીને, ચાહે બે પત્ર હોય પાંચ પત્ર હોય, તેને એક વસ્ત્રમાં લપેટીને, ચાહે તે વસ્ત્ર પીળા કલરનું હોય લાલ કલરનું હોય, તેને યોગ્ય સ્થાન એટલે કે પૂજા સ્થાનમાં કે ઘરની તિજોરીમાં સ્થાનમાં રાખવામાં આવે તો વ્યવસાય ખૂબ જ સારો થાય છે। તુલસીજીની પૂજા તો આપણે સૌ કરીએ છીએ। ભગવાન નારાયણની ભક્તિ કરતી વખતે તુલસીજી અર્પણ કરીએ છીએ, પરંતુ સાથે અમુક ઉપાય પણ બતાવ્યા છે। તે ચમત્કારિક ઉપાય છે જે 24 કલાકમાં જ લાભ પ્રાપ્ત કરાવનાર છે। તુલસીના પાંદડાનો ઉપાય છે, તુલસીના 5 પત્ર લઈને એક પિત્તળના વાસણમાં કે નાની વાટકીમાં લઈને 24 કલાક રાખવું, ત્યારબાદ 24 કલાક પછી એટલે કે આજે સવારે રાખ્યું હોય તો બીજા દિવસે સવારે 2 જળ જે છે તુલસીવાળું જળ થઈ જાય છે તે આખા ઘરમાં છાંટી દેવું જોઈએ। મુખ્ય દરવાજે ખાસ છાંટવું જોઈએ। આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જી પ્રવેશ કરતી નથી, શુભ શક્તિનું આગમન થાય છે। આપણા ઘરમાં સૌભાગ્યવતી બહેનો હોય છે, કુંવારી કન્યાઓ હોય છે, તે જો તુલસી માતાજીની સેવા પૂજા કરે નિત્ય સવારે અને એક દીવો પ્રગટાવી તુલસી માતાજીને કંકુનો ચાંદલો કરી ધૂપ અગરબત્તી તથા માતાજીને ચોખા ચડાવીને, વધારે તો કહેવાય છે કે આવા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે। આ ઉપરાંત લક્ષ્મી કૃપા માટે તુલસીની મંજરી લાલ
વસ્ત્રમાં બાંધીને એ સ્થાનમાં રાખવું જોઈએ જે આપણે ધન રાખીએ છીએ। આમ કરવાથી માતા લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં અને બરકત રહે છે, ધનની કમી કદી નહીં રહે। આ ઉપરાંત ગંગાજળમાં તુલસીની મંજરી મેળવીને તે જળની પૂજા સ્થાનમાં રાખીને આખા ઘરમાં છાંટવું જોઈએ। નકારાત્મક ઉર્જાથી રક્ષા પ્રાપ્ત થાય છે। ગંગાજળમાં મંજરી નાખીને ઘરમાં એક સ્થાન ઉપર પણ રાખી શકાય છે અને અઠવાડિયે અઠવાડિયે એ જળ બદલવું જોઈએ। આમ કરવાથી પણ તંત્ર મંત્ર બાધા નેગેટિવ શક્તિનો પ્રભાવ જે છે કે દુષ્ટ શક્તિ નજર હોય છે તેમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે। કારણ કે ગંગાજી અત્યંત પવિત્ર છે અને તુલસી માતા પણ અત્યંત પવિત્ર છે, તે બંનેનો સમન્વય થાય અને આખા ઘરમાં તેની શુભ શક્તિ જળવાઈ રહે છે અને શુભ પ્રભાતીએ તો ઘરમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। તુલસી નીચે મંજરી છે તેમાં નાખવામાં આવે, ગંગાજીની સાથે ભેળવીને રાખવામાં આવે તો તે અનેક ગણો લાભ પણ પ્રાપ્ત કરે છે। આવું જળ સેવન પણ કરી શકાય। આ ઉપરાંત ભગવાન શિવ અને ગણેશજીને તુલસી ભૂલથી પણ અર્પિત ન કરાય, પરંતુ તુલસીની મંજરી અર્પિત અવશ્ય કરી શકાય છે। માન્યતા છે કે ભગવાન શિવ પર તુલસીની મંજરી ચડાવવાથી સુખની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સ્નેહ પ્રાપ્ત થાય છે। વિવાહ સંબંધી કોઈ બાધા હોય તો તે દૂર થાય છે અને આ મંજરી દૂધમાં ભેળવીને પણ મહાદેવનો અભિષેક પણ કરાય છે। આમ કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે। ભગવાન શિવની સાથે ઘરની સાથે હરિની એટલે કે નારાયણ ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થઈ છે। અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।